गीर सोमनाथ जिला कार्यालय खाते प्रदेश उपाध्यक्ष श्री जगमाल भाई वाला ने प्रेस कॉन्फरेंस में जाहरात करी के दिल्ली ना मुख्यमंत्री केजरीवाल सोमनाथ दादा ना दर्शन करी अने बाद में वेरावल में महासभा करशे। गीर सोमनाथ जिला में आम आदमी पार्टी ना कार्यालय खाते आम आदमी पार्टी ना प्रदेश उपप्रमुख जगमाल भाई वाला प्रेस कॉन्फरेंस दरमियान जाहरात करी हती के तारीख 26 जुलाई 2022 ने मंगलवार ना रोज दिल्ली ना मुख्यमंत्री तेमज आम आदमी पार्टी ना राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल सोमनाथ मंदिर खाते दर्शन पूजा कर्या बाद सोमनाथ मंदिरे ध्वजारोहण करशे। त्यारबाद विविध समाजना आगेवानोनी साथे मुलाकात करशे। थोड़ा दिवसों बाद तारीख 1 ऑगस्ट 2022 ने सोमवार ना रोज 2 वाग्ये केसीसी ग्राउंड राजेंद्र भुवन रोड खाते भव्य सभानुं आयोजन करवामां आव्युं छे। आ महासभा में हजारों की संख्या में कार्यकर्ताओं साथ जिला दिग्गज आगेवानों आम आदमी पार्टी में जोड़ाशे अने दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाल सूरत खाते जेम गुजरात ना लोको माटे 300 यूनिट फ्री वीजळी नी जे पहल गेरंटी आपी छे एवी ज बीजी गेरंटी सोमनाथ दादा ना सानिध्य माथी करवामां आवशे। आम आदमी पार्टी प्रदेश उपप्रमुख तरीके नी जवाबदारी छे मारी अने आजे पत्रकार परिषद मित्रों ने એટલા માટે બોલાવ્યા કે 1 તારીખ અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવારના દિવસે આપણે કેસીસી ગ્રાઉન્ડમાં વેરાવળ ખાતે જાહેર સભા રાખેલી છે અને તે દિવસે દર્શન અને પૂજાનો પ્રોગ્રામ પણ હતો, પરંતુ સોમવારના હિસાબે પહેલા સોમવારે 1 લાખ લોકો દર્શન કરવા આવવાના હોવાથી પ્રજા હેરાન ન થાય એ માટે અરવિંદજીએ રાજકોટ 26 તારીખનો પ્રોગ્રામ છે તો 25 તારીખે રાત્રે અહીંયા કેશોદ એરપોર્ટ આવી અને કાં હેલિકોપ્ટરમાં સોમનાથ આવી અને અહીંયા સર્વર પોટિકામાં એમણે બુકિંગ કરાવી લીધું છે અને હોટલમાં રોકાશે રાત્રે અને સવારે દર્શન અને પૂંજા સ્પેશિયલ કરાવશું, કેમ કે અમારે કહેવાઈ ગયું હતું કે પહેલાં પૂંજા કરાવશું, દર્શન કરાવશું, રજા ચડાવશું અને પછી સભા લેશું, એટલા માટે શ્રાવણ મહિને એને ખૂબ જ ઈચ્છા હતી અરવિંદજીને કે શ્રાવણ મહિનામાં મારે સોમનાથ ભગવાનના દર્શન કરવા આવશે એટલે, પરંતુ શ્રાવણ મહિનાનો સોમવાર આવવાથી સિક્યુરિટીએ અને દેશના પોલીસ ડિપાર્ટમેન્ટ એવું અમને રિક્વેસ્ટ કરી કે શ્રાવણ મહિનાનો સોમવાર આવવાથી ખૂબ ટ્રાફિક છે, તો અમે એને માન સન્માન આપી અને અરવિંદજીએ એમનો સમય બગાડી અને આગલા દિવસમાં દર્શન અને પૂંજા ગોઠવી લીધી છે અને તે દિવસે પછી ડાયરેક 1 તારીખને સોમવારે સીધી સભા સ્થળે આવશે। ખૂબ જ સોમનાથ દાદા ઉપર અત્યારે વાતાવરણ જેવું છે ભગવાનની દયાથી કે એકદમ કરડ છે, જ્યાં અમે જઈએ છીએ પબ્લિક ખૂબ જ અમને આવકાર આપે છે અને અરવિંદજીએ જે હમણાં સુરતમાં ગઈકાલે 21 તારીખે જે 22 તારીખે પહેલી ગેરંટી આપી છે વીજળીની, એવી રીતે ઘણી બધી 10 થી 15 ગેરંટીઓ અલગ અલગ આપવાના છે અને એક બીજી ગેરંટી આપણે સોમનાથ ભગવાનના સાનિધ્યમાં 1 તારીખને સોમવાર શ્રાવણ મહિનાના સોમવારને દિવસે અહીંથી બીજી ગેરંટી આપશે, એવી રીતે દર અઠવાડિયે 10 દિવસે અરવિંદજી ગુજરાતમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદજી ગુજરાતમાં આવશે અને ગુજરાતમાં દર અઠવાડિયે 10 દિવસે એક ગેરંટી આપવાના છે અને પ્રજા ઉપર જરાય બોજ વધારાનો નાખ્યા વગર, ટેક્સ વધારાનો નાખ્યા વગર, માત્ર ને માત્ર દિલ્હીમાં જે રિઝલ્ટ આપ્યું છે, દિલ્હીમાં આજથી 7-8 વર્ષ પહેલાં 1.5 લાખ કરોડનો કર્જ હતો, અત્યારે 0 કર નાખ્યો છે આટલી ફેસિલિટી આપવા છતાં, એવી જ રીતે ગુજરાતમાં 3.5 લાખ કરોડનો અત્યારે ગુજરાત સરકાર ઉપર કરજો છે, આ કરજો વહેલી તકે અરવિંદજી આવશે આમ આદમી પાર્ટીએ અને વહેલી તકે કરજો પણ કાઢી નાખશે અને પ્રજાને। વિજય ચોટવા, GTV ન્યૂઝ, ગીર સોમનાથ।